नमस्कार दर्शक मित्रों, चौपाट कार्यक्रम में आपनु स्वागत है। चौपाट कार्यक्रम में आज बात करी है पाप तारो प्रकाश। हवे सवाल ये थाय के कोना पापनी वात थई रही छे, एज पापनी वात आपनी समक्ष करवी छे। अने बीजू मंतव्य न्यूज चैनल कया पाप उपर प्रकाश पाड़वा जई रह्यु छे, चोक्कस आप एनी राह जोई रह्या छो। परंतु आपने जणावी दईए के जे प्रमाणे अमिताभ बच्चन सुपरस्टार अने ज्यारे एड आपता होय छे के खुशबू गुजरातनी, कुछ दिन तो गुजारीए गुजरात में, एम करीने ज्यारे टूरिज्म डिपार्टमेंटनी ज्यारे एड आपता होय छे त्यारे देश विदेशना जे सहेलाणीओ छे ए आवता होय छे गुजरातनी मुलाकाते, गुजरातनी यात्राधामनी मुलाकाते आवता होय छे। પણ એમને ખબર નથી કે આ જે ગુજરાત અને જે યાત્રાધામ વિકાસ બોર્ડ છે, નો ડાઉટ જે અલગ અલગ યાત્રાધામો છે એનો વિકાસ કરે છે, પરંતુ એ વિકાસની પાછળ કેટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ કદાચ એ ટુરિઝમને ખબર નથી। કદાચ એ ખબર જેની એડ બહુ જ આસાનીથી કરે છે, કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં અમિતાભ બચ્ચનને ખબર નથી। અને એ જ ભ્રષ્ટાચાર અથવા એ જ કૌભાંડની જાણ કદાચ ગુજરાતની પબ્લિકને અને આપને પણ નથી, એના પર પ્રકાશ પાડવા જઈ રહ્યું છે મંતવ્ય ન્યૂઝ ચેનલ। કે જે જે યાત્રાધામ ગુજરાતમાં આવેલા છે ને એના વિકાસ માટે કરોડોનું ફંડ અને કરોડોની યોજનાઓ બહાર પડતી હોય છે સરકાર દ્વારા, પરંતુ સવાલ એ છે કે ગુજરાત સરકારમાં બેઠેલા જે અધિકારીઓ છે અને જે નેતાઓ પણ છે, ઇવન જે કોઈ છે, એ લોકો આ યાત્રાધામ એટલે કે ભગવાનના મંદિરને પણ કટકી મારવામાં બાકાત નથી રાખતા, ફક્ત મોકો મળવો જોઈએ, આ વાતનો પ્રકાશ પાડવા મંતવ્ય ન્યૂઝ આજે ચોપાટ કાર્યક્રમમાં જઈ રહ્યું છે। હવે સવાલ એ થશે કે આમાં ગેસ્ટ કોણ છે? ગેસ્ટ આમાં કોઈ જ નથી, કારણ કે મંતવ્ય ન્યૂઝ ચેનલ જો પોતે પર્દાફાશ કરતું હોય તો આ ચેનલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમારી સાથે જોડાયા છે ચોપાટ કાર્યક્રમમાં, મિસ્ટર પદ્મકાંત ત્રિવેદી છે। મિસ્ટર પદ્મકાંતજી, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં। પદ્મકાંતજી, જે પ્રમાણે પ્રકાશ પાડવા આપણે જઈ રહ્યા છે મંતવ્ય ન્યૂઝ ચેનલ, જે પાપ ઉપર જે પ્રકાશ પાડવા જઈ રહ્યું છે, એક ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે સમગ્ર જે યાત્રાધામ વિકાસ બોર્ડ જે કહેવાય છે ટુરિઝમ વિભાગ ડિપાર્ટમેન્ટ, કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે અને એને જ લઈને એક જ્યારે પર્દાફાશ કરવા જઈ રહ્યા છે ત્યારે શું કહીશું? એક તરફ સરકાર, ગુજરાત સરકાર ટુરિઝમના માધ્યમથી કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે ગુજરાતના ટુરિઝમના સ્થળોનો પ્રચાર કરવા માટે। સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ખુશબૂ ગુજરાતની વાત કરે છે। એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઝીરો ટોલરન્સની વાત કરે છે કે ભ્રષ્ટાચાર કોઈ સંજોગોમાં નહીં ચાલે, અને તેમના નાક નીચે ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે ટુરિઝમ કોર્પોરેશનમાં, અને તેનો જવાબ આપવાની હિંમત, નૈતિક હિંમત સરકારના એક પણ તંત્ર કે અધિકારી પાસે નથી। પરિસ્થિતિ એવી છે કે સરકારનો કોઈ અધિકારીઓ પાસે જવાબ લેવાની કદાચ તેમને સૂઝ નથી, કોઠાસૂઝ નથી, હિંમત નથી। આ બધા પ્રશ્નો હવામાં લટકી રહ્યા છે કે ખરેખર શું છે। પાવાગઢમાં પાવાગઢ પવિત્ર યાત્રાધામની અંદર તેનું સમારકામ કરવા માટે, જીર્ણોદ્ધાર કરવા માટે, કાયાપલટ કરવા માટે 110 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। કેન્દ્ર સરકારે 110 કરોડ આપ્યા હતા, રાજ્ય સરકારના પણ એમાં ઉમેરાયા હતા, પરંતુ તેમાંથી 45 કરોડમાંથી ફક્ત 1.25 કરોડ વાપર્યા, અહીં સુધી હજુ સમય છે। ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજ બચાવવા માટે તેનું વસ્ત્રહરણ રોક્યું હતું અને વસ્ત્રો પૂરા પાડ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીનું ચીરહરણ આ ભ્રષ્ટાચારીઓએ કર્યું, અને એ કરનારા પણ ભારતીય જનતા પાર્ટીના શાસિતના માનીતા, તેમના માનીતા એવા અધિકારીઓ છે। એક અધિકારીએ વ્યથિત રીતે, એક સિનિયર અધિકારી જેનાથી આ બધું સહન ન થયું, અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને, પવિત્ર યાત્રાધામ વિકાસ ડિપાર્ટમેન્ટને રામ રામ કરીને રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જતા રહ્યા એવા એક અધિકારી એને પોતાની વ્યથા સાથે વલોપાત કર્યો છે કે ચૌદશિયા ઘૂસી ગયા છે। જે શબ્દ પ્રયોગ કર્યો છે એ શબ્દો પ્રયોગ મંતવ્યના નથી, મંતવ્યના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નથી, આ અધિકારી બોલે છે, એ શબ્દો ઇન્વેટેડ કામમાં મેં આપને જણાવી રહ્યા છે। ચૌદશિયા ઘૂસી ગયા છે, પૈસા સિવાય તેમને કશામાં રસ નથી, ટુરિઝમમાં બધા ચોર ભેગા થયા છે। આ શબ્દો એક પ્રામાણિક અધિકારી, અમને 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 એ પણ અપેક્ષા ખબર છે
કે આ અધિકારીએ સાચી વાત કહેવા માટે સાચેને બિરદાવવાના બદલે તેને પનિશમેન્ટ કરવામાં આવે તેની સામે કોઈ કિન્નાખોરી રાખવામાં આવશે એવું શક્ય છે, પરંતુ આ અધિકારીએ કોઈ પણ જાતની પરવા કર્યા વિના એમ કહ્યું કે ટુરિઝમમાં બધા ચોર ભેગા થયા છે. આધાથી આગળ વધીને તેમણે કહ્યું દિલીપભાઈ કે મિનિસ્ટર પણ તેમની સાથે જોડાયેલા છે. બિલકુલ પદ્મકાંતજી, મિનિસ્ટર નહીં પરંતુ સીબીઆઈ અને આઈબી સુધીની મિલીભગત છે, બધાનું સહિયારું આ કામકાજ છે, આ કૌભાંડ છે, આવું સ્પષ્ટ એમણે કહ્યું છે. અને બીજું પદ્મકાંતજી, આપને જણાવી દઈએ કે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ કિશોર નથવાણી જેમણે આ સંયુક્ત સચિવ સાથે સીધી વાતચીત કરી, દર્શક મિત્રોને અમે એ ઓડિયો ક્લિપ પણ સંભળાવીશું કે કઈ વાતચીત કરી હતી સંયુક્ત સચિવ સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ કિશોર નથવાણી, જેમણે આ વાતચીત દરમિયાન આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. અને કદાચ એમને પણ લાગ્યું હશે પદ્મકાંતજી કે જો કદાચ આ કોઈ નેતાઓને આપીશ કે કોઈ ડિપાર્ટમેન્ટને હું આપીશ તો કદાચ આની ઉપર પાણી ઢોળી દેવામાં આવે, આને દબાવી દેવામાં આવે. પદ્મકાંતજી, એટલે જ કિશોર નથવાણી અત્યારે આપણી સાથે જોડાયા છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ. પદ્મકાંતજી, આપને કોઈ સવાલ કરવો તો કિશોર નથવાણી ફોન લાઈન પર આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે. કિશોરભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ ચેનલમાં. ધન્યવાદ, ધન્યવાદ, થેન્ક યુ. કિશોરભાઈ, સૌથી પહેલા એ જાણવું છે કે ગુજરાતમાં તો કયો ખૂનો બાકી છે, અથવા તો દેશનો કયો ખૂનો બાકી છે, કયું ડિપાર્ટમેન્ટ બાકી છે જ્યાં કરપ્શન ન હોય, વત્તા ઓછા અંશે ક્યાંક કરપ્શન તો હોય છે જ, પરંતુ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં અથવા તો પવિત્ર યાત્રાધામોમાં આ જાતનું કરપ્શન ચાલે છે, એવો વિચાર એવું આપના મગજમાં એ સ્પાર્ક કેવી રીતે થયો, અને સ્પાર્ક થયા પછી મન કેવી રીતે બનાવ્યું, અને કઈ રીતે આગળ તમે આરટીઆઈ કરી? પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં હું દર્શન કરવા માટે મારા એક જૂના પ્રતિનિધિ સાથે હું ગયેલો ત્યાં, અને ત્યાંનું બધું વાતાવરણ જોયું, અને ત્યારબાદ મને એવું ખ્યાલ આવેલો કે સાલુ અહીંયા કઈ ને કઈ કામગીરી આવી થઈ રહી છે, અને આ કઈ કંપનીનું કામ છે અને કોનું કામ છે એ દરમિયાન જાણતા જાણતા આ કામગીરી ગુજરાત સરકાર દ્વારા આરએનબી એટલે આરએનબી સ્ટેટ માર્ગ અને મકાન વિભાગને આ કામગીરી સોંપવામાં આવેલ છે. ત્યારબાદ મેં આરએનબી ના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નિખિલ ભટ્ટ સાથે આ બાબતે ચર્ચા કરતા એમને મને એવું જણાવેલ કે આ બાબતે તમે કિશોરભાઈ રહેવા દેજો, કશું ના કરો તો સારું, તમારી મહેરબાની, એવી વાતો અને ચર્ચાઓ એમને મારી સાથે કરેલી. મેં એમને એવું કીધું કે શું કામ ના કરીએ, આ ન કરવાનું પાછળનું કારણ શું, એમ આવી આવી ચર્ચાઓ અમારે કાર્યપાલક સાથે થયેલી છે. એ દરમિયાન એમના કાર્યપાલક પછીના ત્રણ જવાબદાર અધિકારીઓ હોય છે કે જે કામ જે સ્થળ ઉપર કામગીરી થતી હોય છે એ કામ ઉપર નાયબ કાર્યપાલક ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેર આ ત્રણ કર્મચારીઓ સાથે રહીને કામ કરતા હોય છે. એ પછી પણ હું બે વખત સાઈડ ઉપર અને કામ ઉપર જોવા માટે ગયેલો કે કયા કયા કર્મચારીઓ કામ કરાય છે અને કરાવી રહ્યા છે. આ બાબતે વધુ તપાસ કરતા મને એવું લાગેલું કે આની અંદર માત્ર ને માત્ર 60-70 કરોડ રૂપિયાનો કૌભાંડ છે એવું મને જાણવા મળેલું. એ દરમિયાન ની અંદર મને ઘણા બધા પ્રેશરો આવેલા, ઘણી બધી ભલામણો પણ આવેલી, પણ કોઈ વસ્તુનો દાદ આપવામાં આવેલ નથી આપણે. અને આ બાબતે માત્ર ને માત્ર વિસ્ફોટ કરવો અને આ વસ્તુને ખુલ્લી કરવી એના માટે મેં મંતવ્ય ન્યૂઝ ચેનલને પણ એક વખત ફોન કરીને જણાવેલ છે. એ દરમિયાન બીજા પણ બે ત્રણ ન્યૂઝ ચેનલને વાત કરેલી કે આવું આવું કૌભાંડ છે આજના દિવસમાં, પણ પ્રથમ વખત મંતવ્ય ન્યૂઝ ચેનલે આ પ્રકાશિત કરેલ છે. હું પહેલા તો મંતવ્ય ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી, એ પછી તમે જ્યારે આરટીઆઈ દરમિયાન તમને વિગતો જાણવા મળી અને તમારી પાસે એક અધિકારી સાથે તમે વાતચીત કરો છો અને એ વાતચીતમાં એ પ્રમાણિક અધિકારી પોતાની વ્યથા ઠાલવે છે, ત્યારે તમને એક વખત તમે હિંમત હારી ગયા, તમને આ લડત પરતી મૂકવાની ઈચ્છા થઈ, શું થયું? અધિકારી એક જે તે ડિપાર્ટમેન્ટના એટલે કે ટુરિઝમ, જે ટુરિઝમ છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એમાં જ એ સચિવ તરીકે કામગીરી કરેલી છે એમને, સંયુક્ત સચિવ તરીકે. અને એ અનિલ પટેલ એ અધિકારી છે, એમની સાથે મેં ડિરેક્ટરીમાંથી ટેલિફોન નંબર મેળવીને એમની સાથે વાત કરતા એમણે મને એમની જે હયાવરાળ હતી, જે સાચી વાસ્તવિક વાત હતી, એક પોતાની મર્દાનગી કે કોઈ પણ જાતનો પોતાનો ડર રાખ્યા વગર મને સાચી પોતાની વેદના મને જણાવેલ કે આવું આવું તમે કરો, નહીતર આની અંદર બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘણા સમયથી દબાઈ રાખેલી વ્યથા તમે જ્યારે ફૂંક મારી અને એકદમ ઉછરીને બહાર આવી ગઈ. આજના દિવસમાં જ વાત થયેલી છે અને આજના દિવસમાં પણ મેં એપ્લિકેશન કરેલ છે. મને આ વસ્તુ જે તે અધિકારી સાથે મેં આજે જ વાત કરેલી છે અને મેં આજે જ
કેશવ કુમાર ડાયરેક્ટર એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદ ને મેં આજની તારીખમાં મેં જાણ કરેલ છે. કેશવ કુમાર એસીબી ના ડિરેક્ટર સાહેબ સાથે પણ મેં ટેલિફોનિક આજ જ વાત કરેલી છે. કિશોરભાઈ સવાલ એ છે કે એ અધિકારીએ આપને એમ કહ્યું કે બધા જ ચોર છે, ભ્રષ્ટાચારીઓ ઘૂસ્યા છે આ ડિપાર્ટમેન્ટમાં. ઇવન એમણે એજન્સીઓના નામ આપ્યા કિશોરભાઈ, કે સીબીઆઈ, આઈબી અને મિનિસ્ટરની પણ મિલી ભગત છે આમાં. છતાં ક્યાંક એક સમય તો વિચાર આવી ગયો હશે આપને કે ક્યાંક હું આમાં આગળ વધુ કે ન વધુ? હા, મને ડર પણ સતાવી રહ્યો હતો કે આની અંદર આ કરવાથી મારા એગેન્સ્ટમાં પણ કંઈ ને કંઈ સાચી ખોટી ફરિયાદો થઈ શકે, પણ મને કોઈ જાતનો ડર નથી. અને કોઈ ડર રાખ્યા વગર આ આખું કાંડ છે. આ એક ખાલી પાવાગઢ નથી, દ્વારકાની અંદર છે, બીજા પણ બે ત્રણ ગામોના નામ મને એ જ અધિકારી આપેલા છે કે આ રાજ્ય વ્યાપી કૌભાંડ છે. આ કોઈ ખાલી માત્ર ને માત્ર પાવાગઢમાં આ કૌભાંડ થયેલું નથી, આખું રાજ્ય વ્યાપી મોટું કૌભાંડ છે. અને ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ એટલે કે જીએલડીસી જે ડિપાર્ટમેન્ટ બંધ કરવામાં આવેલ છે, જો ખરેખર સરકાર સાચી દિશામાં તપાસ ચલાવશે તો આ પણ આવનારા દિવસોમાં ડિપાર્ટમેન્ટ બંધ થાય તેવી શક્યતાઓ છે. એટલો મોટો સડો બેસી ગયેલ છે આ ડિપાર્ટમેન્ટની અંદર. કિશોરભાઈ, તમે આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે વિગતો સંપાદન કર્યા પછી, તમે અધિકારી જોડે વાત કર્યા પછી, તમે એન્ટી કરપ્શનના ડાયરેક્ટર, લાંચ રૂશ્વત વિરોધી વિભાગના ડાયરેક્ટર કેશવ કુમારજીને તમે વાત કરી, શું રિસ્પોન્સ હતો એમનો? કેશવ કુમાર સાહેબે મને ખૂબ જ સારો રિસ્પોન્સ આપેલો છે કે તમે જે તમારી પાસે મટીરિયલ હોય એ રૂબરૂ આજે આવી શકો છો, કાલે આવી શકો છો, ગમે ત્યારે મારી સમક્ષ આ વસ્તુને રજૂઆત કરી શકો છો. પરંતુ મેં આજના દિવસમાં મેં વોટ્સઅપ ઉપર કેશવ કુમાર સાહેબને મેં વોટ્સઅપ દ્વારા તમામ વસ્તુ મોકલી આપેલ છે સાહેબ. જી, એમને મળી ગઈ, કન્ફર્મ થઈ ગયું તમને, અને તમને વિશ્વાસ લાગે છે કે આ કેસની અંદર એન્ટી કરપ્શન, કારણ કે અધિકારીઓ છેલ્લે સરકારના છત્ર છાયા હેઠળ કામ કરતા હોય છે, તમને લાગે છે કે ન્યાય મળશે? અને જો ન્યાય ન મળે તો એ પછીનું તમારું સ્ટેપ શું હશે? મળશે, મને એન્ટી કરપ્શન ઉપર સંપૂર્ણપણે ભરોસો છે. એન્ટી કરપ્શન ના કેશવ કુમાર સાહેબ છે ને એ સંપૂર્ણપણે તપાસ કરશે, ચલાવશે અને આ બાબતે તપાસ થનાર છે. પરંતુ આવનારા દિવસોની અંદર હું આવનારા દિવસોમાં જે બીજા રાજ્ય સોરી ગુજરાત રાજ્યની અંદર બીજા જિલ્લાઓની અંદર જે ટુરિઝમ છે, દ્વારકા છે, અન્ય જગ્યાઓ ઉપર કેટલા કઈ રીતે કૌભાંડ કરવામાં આવેલા છે, આરટીઆઈ દ્વારા તમામ માહિતી મેળવી અને હું સરકારને રજૂઆત કરવાનો છું. એન્ટી કરપ્શનને પણ લેખિતમાં રજૂઆત કરવાનો છું. એન્ટી કરપ્શન પછીનું સ્ટેપ, કારણ કે તમને એમ લાગે કે કદાચ આમાં કોઈ અધિકારીના હાથ બંધાયેલા છે, તો જરૂર પડે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી કરીને પ્રજાના પૈસા જે વેડફાઈ રહ્યા છે એને બચાવવા માટેનો પ્રયાસ કરશો કે કેમ? આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પણ કરવાનો છું અને એમ છતાં સુઓ મોટોમાં મને ન્યાય નહીં મળે તો હું મારા નામ જો ખુદ પોતે પણ રજૂઆત કરવાનો છું, જાહેર રીતની અરજી પણ કરનાર છું. જી, શું વિગતો તમારે પ્રાથમિક તબક્કામાં પાવાગઢના સંદર્ભમાં શું વિગતો બહાર આવી એ જરા ટૂંકમાં આપ સમજાવજો. પાવાગઢના જે બાંધકામ જે ચાલી રહ્યું છે એ બાંધકામની અંદર કાર્યપાલક એજન્ટ દ્વારા 19 વખત પ્રેમેન્ટ ચૂકવવામાં આવેલ છે, અંદાજે 50% પ્રેમેન્ટ. કુલ પ્રોજેક્ટ કેટલા કરોડનો છે? કુલ પ્રોજેક્ટ 100 ને અંદાજે 125 કરોડ નો છે, પણ કાગળ ઉપર 110 કરોડ એ લોકો એમના દ્વારા બતાવવામાં આવી રહ્યો છે. પરંતુ મૂળ પ્રોજેક્ટ તો વધારે હતો એમ અધિકારી જે અનિલભાઈ પટેલ, જે પહેલા ગુજરાત યાત્રાધામ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં જે સંયુક્ત સચિવ હતા, એમના કહેવા મુજબ મૂળ પ્રોજેક્ટ તો 250 કરોડ રૂપિયાનો લઈને આવવામાં આવ્યો હતો કાપકૂપ કરીને, અને એનાથી પણ સારો પ્રોજેક્ટ બનાવીને એમને 78 કરોડમાં આપ્યો કે આ 78 કરોડમાં પ્રોજેક્ટ કરો. એ અંગે એમને શું કહ્યું હતું તેના ડિટેલમાં આપ જણાવશો. ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડના જે તે સમયના સચિવ અને સંયુક્ત સચિવ શ્રી અનિલ પટેલ દ્વારા મને એવું જણાવવામાં આવેલું કે લથવાણીભાઈ, આ બાબતે મારી પાસે 200 થી 250 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ માત્ર ને માત્ર કાગળ ઉપર બનાવીને જે તે અધિકારીઓ અને જે તે કર્મચારીઓ અને ઇન્જિનિયરો આવેલા એ જ પ્રોજેક્ટ મેં 70 કરોડ રૂપિયામાં બનાવી આપેલો, ત્યારબાદ મારે આ જગ્યા છોડવાની ફરજ પડેલ છે અને મેં જગ્યા છોડ્યા પછી આ 125 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બનાવી અને આ પ્રોજેક્ટની અંદર મસ્ત મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. ટુરિઝમના જે અધિકારી છે સેક્રેટરી એસ જે હૈદર, એમનો રોલ, એમની પાસે તમે રજૂઆત કરી, શું રોલ છે એમનો? એમનો રોલ સવારનું એમનું વલણ માત્ર ને માત્ર એક તરફી હતું કે ભાઈ હું તપાસ કરાવું છું, હું આરએનબી ના સેક્રેટરી છે સંદીપ વસાવા એમની સાથે વાત કરું છું, હું એમને પણ જાણ કરું છું, આ બાબતે પોતે ખુદ જાણ કરી શકે, ખુદ પોતે એક્શન લઈ શકે, પોતાને ડિપાર્ટમેન્ટની ગ્રાન્ટ હોવા છતાં એમને એક આરએનબી ના સેક્રેટરી સંદીપ વસાવા બાબતે નામ બતાવી અને આ વાતને આખી વલણ ચોળો કરવાની કોશિશ. ક્યારે વાત થઈ હતી આપને?
ऑडियो क्लिप बने जे वात थई किशोर नथवाणी अने जे सचिव छे एमनी वच्चे जी जी तो ए ऑडियो क्लिप मां शुं छे आ तो चर्चा थई किशोर भाई आपनी साथे अने साथे ज કેટલું કૌભાંડ છે ને કયા પ્રકારનું છે ને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અલગ અલગ કયા મંદિરોમાં આવા કૌભાંડ કર્યા છે સમગ્ર જે ઓડિયો ક્લિપ છે એ અમે આપને બતાવીશું એક બ્રેક લઈએ છીએ બ્રેક બાદ આ ચર્ચા અને મહત્વની જે ઓડિયો ક્લિપ જે એક પ્રૂફ કે સાબિતી કહી શકાય એ પણ અમે આપને સંભળાવીશું બ્રેક બાદ જોતા રહો ચોપાટ કાર્યક્રમ વેલકમ બેક ચોપાટ કાર્યક્રમમાં કરોડોના ભ્રષ્ટાચારની ક્યાંક વાત ચાલી રહી છે ને ક્યાંક જે કરોડોના ભ્રષ્ટાચારનો સ્ફોટક અહેવાલ કયા પ્રકારનો છે એની ચર્ચા કરી અને બ્રેક પહેલાં જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે કિશોર નથવાણી જેમણે વાત કરી હતી જે સંયુક્ત સચિવ છે એમની સાથે અને એમની પાસેથી આપણે સાંભળ્યું કે આ કૌભાંડ શું છે તો એક તો એક કૌભાંડ છે કરોડોનું કૌભાંડ છે બીજું ક્યાંક બહુતરાજીની વાત છે દ્વારકાની વાત છે સાથે જ સબરીધામ આ સબરીધામની પણ વાત કરવામાં આવી છે જેમાં ડાંગ જિલ્લામાં આવેલું છે 12 કરોડનું એ કૌભાંડ છે સાથે જ રામેશ્વર સુરત જિલ્લામાં આવેલું છે એ 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે માંડ 50 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે એ પણ સમગ્ર વાત છે તો આવો પહેલાં દર્શક મિત્રો આપને સંભળાવીએ કે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે નથવાણી છે અને સંયુક્ત સચિવ અનિલ પટેલ વચ્ચે શું વાતચીત થઈ અને કઈ રીતે આ કૌભાંડનો પર્દાફાશ થયો અને મંતવ્ય ચેનલને આ સમગ્ર કૌભાંડ માટે એ લોકોએ આ ક્લિપ સુપ્રત કરી આવો સાંભળીએ સાહેબ એક રજૂઆત આપને એવી હતી કે પેલું પાવાગઢ જે કામ ચાલે છે ને 125 કરોડ રૂપિયાનું સાહેબ એમાં ખૂબ જ નબળી કક્ષાનો થાય છે અમે ત્યાં ગયા હતા બરાબર અને મેં કીધું પેલા ફોન ઉપર આપને જરા વાત કરી દઉં કે આવું ચાલે છે ત્યાં બરાબર પેલા કરીએ હવે એટલા બધા ભ્રષ્ટાચારીઓમાં શું કહેવાય યાત્રાધામમાં ઘૂસી ગયા છે કે હવે કોને કેવું કોને નહીં નહીં પણ હવે સાહેબ આમાં તો 125 કરોડનું કામ છે આમાં મિનિમમ 45 તમારી સાથે હું સંપૂર્ણ સંમત છું હવે આનું કંઈક તો ઈલાજ લોકોએ જ કરવો પડે ભાઈ હું તો જો સાંભળો અમે પ્રોજેક્ટ તૈયાર કર્યો ને પછી છેલ્લા 2 વર્ષથી હું તો એ ડિપાર્ટમેન્ટ માંથી નીકળી ગયો છું એટલે હવે ત્યાં બધા તમારા બધા બેવા 14 ઘૂસ્યા છે એને પૈસા સિવાય કઈ રસ જ નથી હા એટલે આરએનબી કરે છે આમાં આરએનબી સાહેબ આરએનબી કરે છે બરોબર પણ એ તો ટુરિઝમ ને શું કીધું બે ભેગું થઈને કરે છે ને એટલે લોસ હા ટુરિઝમ ને બંને ભેરું થઈને કરે છે ટુરિઝમ માં બધા ચોરો કરાયેલા છે એટલે આ ધંધો કરે છે ભેગા થઈને તો એમાં સાહેબ મારે શું તમે કયો અહીંયા હું રજૂઆત કરું આપ મને જરા એમાં છે ને તમે એક જ વસ્તુ સમજો હમણાં તમે કોને કહેશો મને તો એ થાય છે કારણ કે બધા ચોર છે તમે મિનિસ્ટર ને કહેવાય તો એ એની સાથે જોડાયેલો છે હા એનો એની સાથે જોડાયેલો છે બરાબર છે તમે સીબીઆઈ ને કહો કે આઈબી કોઈ બધા બીજી ભગત ચાલે છે સબ તૈયાર ચાલે છે સબ તૈયાર બોલો કોઈ અત્યારે છે ને તમે એનો ઇલાજ એક જ વસ્તુ છે તમે જેટલું બને એટલું બધું તમારો રેકોર્ડ ભેગો કરો અને પછી મીડિયામાં નાખો એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હું તો એવું ચોખ્ખું કહું છું કારણ કે તમે મીડિયામાં બહાર પાડશો ને તો જ એનો ઇલાજ થશે આજે છે ને આજે હું એવી ઈચ્છા છે કે આજે હું પેલા એસીબી ને આપી દઉં પહેલી વાર નું તો પકડાયું પણ બીજી વાર નું મેં વરી ઉચ્ચ કક્ષાએ આપ્યું મેં કહ્યું ચાલો ઉચ્ચ કક્ષાએ આપું તો એનો કઈ ઇલાજ થાય તો એ લોકોએ મીડિયામાં જાહેરાત કરી દીધી કે ભાઈ આવી અમે કોઈ જાહેરાત નથી આપી મેં કહું ભાઈ મેં તમને પકડવા આપ્યું કે આ જાહેરાત કોને આપી છે કેવી રીતે શું કરવાનું 25,000 ની ભરતી હતી બોલો બોલો કેટલા 25,000 બાપરે બાપરે અને એ છાપામાં જાય તે પહેલા મને ખબર પડી એટલે મેં છે તે સીએમઓ માં આપી દીધું સીએમઓ વાળાએ પેલા સેક્રેટરી ને આપી દીધું તો સેક્રેટરી એ આવી જાહેરાત કરી દીધી ચેતી ગયો
બોલો. નહીં તો મેં બધું ભેગું કર્યું હતું કે ક્યાંની એજન્સી છે, કોણ છે, નંબર બધું શોધ્યું. મેં સાહેબ આમાં એમ તો બધું શોધી લીધું છે, પટેલ કૈલાસ કિસ્મતરાય ચુનીલાલ ના નામનું એજન્સી છે, અને આની અંદર બધા એ લોકો અહીંયા પણ આવ્યા હતા મળવા. મેં તો સોરી તમે આ બાબતે મને મળતા નહીં, મારે મળવું નથી, કેમ કે યાત્રાધામ નું કામ છે. આ 700 કરોડ માંથી તમે 60 કરોડ રૂપિયા તો એમને ભાઈ પહેલા છે ને, પહેલા આ લોકોએ 200-250 કરોડ નો પ્રોજેક્ટ બનાવ્યો હતો. અચ્છા, મારા વખતે મારી પાસે બધું લઈને આયા, એટલે મેં બધું જ કાપી નાખ્યું અને મેં આખો પ્રોજેક્ટ સુધારી નાખીને આના કરતા એ લોકોએ મૂક્યો હતો ને, એના કરતા સારો પ્રોજેક્ટ તૈયાર કરીને 87 માં ખાલી, અરે 78 કરોડ માં ખાલી મેં ફાઈનલ કર્યો હતો. તમે વિચાર કરો, 78 કરોડ નો પ્રોજેક્ટ મંજૂર થયા પછી 125 કરોડ કેવી રીતે પાછા થઈ ગયા એ કઈ સમજાતું નથી. તમે સમજ્યા વાતમાં? કારણ કે આ બધાની મિલી ભગત છે ભાઈ. આમાં સાહેબ ઇન્વોલ કોણ કોણ હોય શકે આની અંદર? ઇન્વોલ માં બધા જ છે ભાઈ, ટોટલી આમાં એ બધો હું ખસી ગયો એટલા માટે કે આ બધા જ ઇન્વોલ અંદર છે. આપણે કોને બધે કોને એ કરવાનું? યસ યસ. તો એમાં નહીં, એમ આપણે અત્યારે સંયુક્ત સચિવ તરીકે આપ નથી અત્યારે? ના હું નથી, હું હમણાં તો હું તો રૂરલ ડેવલપમેન્ટ માં છું મારા ભાઈ. તો સાહેબ અત્યારે કોણ છે સંયુક્ત સચિવ તરીકે? અત્યારે સંયુક્ત સચિવ તો ખબર નથી મને, પણ હૈદર કેરીને સેક્રેટરી છે એટલું મને ખબર છે. અચ્છા, હૈદર? હા હા, ટુરિઝમ માં હૈદર. અચ્છા, તો એમનો નંબર મળે સાહેબ? એમનો નંબર તો અત્યારે તો હું બહાર છું ભાઈ, ઓફિસ જવું તો મળે. ઓકે ઓકે. તો મારું છે ને સાહેબ આવું ને, ટુરિઝમ માં શું કે ભાઈ, વેબસાઈટ પર ટુરિઝમ જોશો એટલે આખું મળી જશે ભાઈ. ઓકે ઓકે ઓકે. અત્યારે અધ્યક્ષ તો પેલા જ છે ને આપડા ભાઈ મહેન્દ્ર ત્રિવેદી, એ ક્યાં અધ્યક્ષ તો અત્યારે કોઈ નિયુક્ત કર્યા જ નથી ને, એ તો બધું પતી ગયું. બધાની ટર્મ પૂરી થઈ ગઈ. અચ્છા, આ હૈદર નો સાહેબ એક મને નંબર મળે ને, એક હૈદર નો નંબર મળી જાય ને સાહેબ, તો એની સાથે મારે નંબર બરોબર. પણ તમે ખાલી વેબસાઈટ પર ચેક કરો, તરત મળી જશે ભાઈ. ઓકે ઓકે સાહેબ, ઓકે, થેન્ક યુ સાહેબ. બરોબર છે, ઓકે. અને બીજું તો શું કરી શકો તમે મને? તો કઈ મને સૂચન કરજો, કેમ કે મારું કામ જ આ છે. મને તમે ઘણી હેલ્પ કરી હતી આ બધું, મને તમે જે 78 કરોડ નો તમે પોતે પ્રોજેક્ટ બનાવ્યો હતો, મંજૂર થયેલો હતો, છાપામાં આવ્યું છે. તમે પેપર જોશો ને, પેપર કટિંગ જૂના અંદર મળશે તમને. અચ્છા અચ્છા. બીજું સાહેબ આની અંદર એક એન્ટી કરપ્શન આપી દઉં, સીબીઆઈ સીઆઈડી ને આપી દઉં. હું તમને એક વસ્તુ સમજાવું કે આ લોકોએ જે દ્વારકામાં પ્રોજેક્ટ કર્યો હતો 70-80 કરોડ નો, એમાં બી આવું જ થયું છે. એમાં એટલી બધી ગુણવત્તા હલકી છે ને કે જેની કોઈ હદ નથી. તમે આજે બી ત્યાં જશો ને, એટલી જર્જરિત હાલત થઈ ગયું છે બધું, રોડ શું કેવાય, આખો દરિયા કિનારો ને બધું, દ્વારકા મંદિર ની બહાર. શું વાત કરો છો? હા, બહુ ખરાબ હાલત છે. 70 કરોડ ની આમે માંડ 20-25 કરોડ ખર્ચ્યા હશે લગભગ. વારે વાર, સરસ સાહેબ, બહુ સરસ. ત્યાં જે તળાવો છે, તળાવોમાં બી માંડ 1-2 કરોડ રૂપિયા ખર્ચીને બાકીનું બધું ધોવાડી દીધું. અત્યારે તો બધું જર્જરી તમને જોવા મળશે. બોલો, આના ડોક્યુમેન્ટ બધા આરટીઆઈ માં ડોક્યુમેન્ટ બધા ક્યાં મળશે? યાત્રાધામમાં. યાત્રાધામમાં ટુરિઝમ, બરાબર ને? ના ના, પવિત્ર યાત્રાધામ જુદું છે. અચ્છા, પવિત્ર વિકાસ બોર્ડ નહીં ને? હા, પવિત્ર વિકાસ બોર્ડ જ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ. 6/2 જીવરાજ મહેતા ભવન, બરાબર ને? હા, એમાંથી તમને છે ને, જો આખી વસ્તુ તમે માંગી શકો, એક તો બહુચરાજીમાં બહુ મોટું કૌભાંડ થયું. હા, એની બી દુકાનો અત્યારે જર્જરિત હાલતમાં હશે. હા, પછી વેરી ગુડ સર. પ્રોજેક્ટ, આખો પ્રોજેક્ટ જર્જરિત હાલતમાં હશે ત્યાં. બરોબર. પછી દ્વારકાનું મેં કહ્યું, બરોબર છે? દ્વારકામાં બી એ જ પરિસ્થિતિ છે, બહુ જ ખરાબ હાલત હશે. પછી તમને બીજો એક સબરીધામમાં બહુ ખરાબ હાલત છે. 12 કરોડ રૂપિયા ખર્ચીને આખું જંગલ જે હતું ને, પથ્થર નું જંગલ ઉભું કરી નાખ્યું. સબરીધામ, સબરીધામમાં 12 કરોડ. અચ્છા, ક્યાં આવ્યું? એ ડાંગમાં આવ્યું, ડાંગમાં. અચ્છા. પછી 1 કરોડ તો એક પ્રોજેક્ટ તો એટલો બધો ખરાબ પરિસ્થિતિ છે ને કે જેની કોઈ હદ નથી. એ હું પ્રોજેક્ટ નું તમને નામ આપું, રામેશ્વર. સબરી નું ના, હા, એટલે રામ ટ્રેલ બનાવી ને, રામના જુદા જુદા સ્થળો, એમાં એક રામેશ્વર કરીને છે, એ સુરત જિલ્લાનું, અને તાપી કિનારે છે. અચ્છા. એમાં તો એટલો મોટો કૌભાંડ થયું છે કે જેની કોઈ હદ નથી. એમાં 7 કરોડ રૂપિયા એ લોકો પહેલા વાપરી ખાઈ ગયા. એમાં ત્યાં માંડ 50 લાખ નું કામ થયું હશે.
અને બધું ચૂકવાઈ દીધું. અને પછી એને સુધારો વધારો કરવા નવા કઈ 6-7-8 કરોડ નો બીજો પ્રોજેક્ટ તૈયાર કર્યો. અને એનું કામ અત્યારે કઈ ચાલે છે અને એના બી કઈ ધંધડા નથી. આમાં શું છે, પાવાગઢ માટે સરકારે એવું નક્કી કર્યું કે આરએનબી ને આપવું. અચ્છા, હા હા, એવું છે, એટલા માટે. તો આમાં સરકારને વિજયભાઈ ને પણ લખીને મોકલીએ ને, એમ બધાને મોકલો ને, એટલે બધાને ખબર તો પડે. સાહેબ આપનો વોટ્સએપ નંબર આ છે ને સાહેબ? હું આપને મોકલતો રહીશ પ્લીઝ. ઓકે ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. નામ કહ્યું આપનું? કિશોરભાઈ નથવાણી સાહેબ. ઓકે. તો દર્શક મિત્રો, સાંભળી સમગ્ર જે ક્લિપ આપે સાંભળીને કરોડોના ભ્રષ્ટાચારની વાત કરી, ક્યાંક આ ભ્રષ્ટાચાર પાવાગઢની વાત કરી, 78 કરોડનું કામ હોય ને 225 કરોડનો પ્રોજેક્ટ લઈને આવે છે, અને જે સચિવ છે એ જ કામ, સારું કામ 78 કરોડમાં આખો પ્રોજેક્ટ તૈયાર કરે છે, છતાં પણ 125-150 કરોડ કોના ખિસ્સાના, તમારા અને મારા ખિસ્સાના. દ્વારકાની વાત કરી, 70-80 કરોડનો પ્રોજેક્ટ, માંડ 20-25 કરોડ ખર્ચ્યા છે, તળાવમાં 1-2 કરોડ ખર્ચ્યા છે, એટલે એમાં પણ ભ્રષ્ટાચાર ને એમાં પણ અત્યારે હાલત જુઓ તો જર્જરિત હાલત દરિયા કિનારે જોવા મળશે, એ પણ વાત કરી. બહુચરાજીની પણ વાત કરી કે દુકાનોનો જે પ્રોજેક્ટ હતો આખો જર્જરિત હાલતમાં અત્યારે છે, અને એમાં પણ કૌભાંડ થયું છે. સબરીધામ જે ડાંગની વાત કરી કે ડાંગમાં આવેલું છે, એમાં આખું 12 કરોડનું એક પથ્થરનું જંગલ ઊભું કર્યું છે, ને રામેશ્વરનું બહુ મોટું કૌભાંડ કર્યું. 7 કરોડ તો વાપરી નાખ્યા, 50 લાખ માંડ ખર્ચો કર્યો છે, અને હજુ 7-8 કરોડ વાપરવાના છે. આવા પ્રોજેક્ટ અલગ અલગ કરવામાં આવ્યા છે. મારી સાથે મંતવ્ય ન્યૂઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદ્મકાંત ત્રિવેદી પણ છે, અને કૈલાશ ગઢવી કોંગ્રેસના પ્રવક્તા સાથે જ આપણી સાથે જોડાયા છે. કૈલાશભાઈ, શું કહેશો, જે પ્રમાણે આ સમગ્ર ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે, એક એક્ટિવિસ્ટે ફોન કર્યો સચિવને, અને જે સંયુક્ત સચિવ હતા એમણે વટાણા વેરી નાખ્યા અને જણાવ્યું કે કરોડોનો ભ્રષ્ટાચાર અલગ અલગ ધાર્મિક સ્થળોમાં થઈ રહ્યો છે. પહેલા તો શું કહેશો આ ભ્રષ્ટાચારને લઈને? યાત્રાધામ વિકાસ બોર્ડ હવે અપવિત્ર કામોનો સેન્ટર થઈ ગયો છે, ખાસ કરીને ભ્રષ્ટાચારના મામલામાં. ચલો કૈલાશભાઈ, હું અટકાવું એટલા માટે કે અનિલ પટેલ અત્યારે આપણી સાથે જોડાયા છે. અનિલભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. અનિલભાઈ, હેલો. હા, સ્વાગત છે સાહેબ આપનું મંતવ્ય ન્યૂઝમાં. હાજી, બોલીએ. અનિલભાઈ, મારી સાથે મંતવ્ય ન્યૂઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એવા પદ્મકાંત ત્રિવેદીજી પણ છે, એ પણ આપને સવાલ કરશે. પદ્મકાંતજી, આપ કઈ પૂછો અનિલજીને? અનિલભાઈ, ગુજરાત ટુરિઝમ દ્વારા પવિત્ર યાત્રાધામના વિકાસ માટે જે કામ થઈ રહ્યું છે એમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે એવી એક ફરિયાદ ઉઠી છે, અને પવિત્ર યાત્રાધામ વિભાગમાં આપ પણ એક વખત એક્ટિવ હતા, કામ કરી રહ્યા હતા, તમને શું અનુભવ થયો છે એક અધિકારી તરીકે? આમાં એવું છે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ દ્વારા સામાન્ય રીતે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવતા હતા જી, અને એનું અમલીકરણ ગુજરાત ટુરિઝમ, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવતું હતું જી. અને એ બાબતે જે તે વખતે વિભાગના સચિવ શ્રી સોનલ મિશ્રા મેડમ બી હતા, એમણે પણ ટુરિઝમ કોર્પોરેશનનું ધ્યાન દોર્યું હતું કે એમની કામગીરી જે નબળી ગુણવત્તાવાળી જોવા મળી હતી. સામાન્ય રીતે જેટલી વખતે એમણે મુલાકાત લીધી હતી દ્વારકા ધામની. હલો, હાજી હાજી, અમે આપની વાત સાંભળી રહ્યા છીએ. અને દ્વારકામાં જે બાંધકામ કરવામાં આવ્યું હતું, જે વિકાસની કામગીરી કરવામાં આવી હતી જી, એમાં જેટલી વખતના સચિવશ્રીને પણ નબળી ગુણવત્તાવાળી કામગીરીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, એમણે પણ ધ્યાન દોર્યું હતું, અને સ્થાનિક કલેક્ટર જે તે વખતના હતા એમણે પણ ધ્યાન દોર્યું જી. આવી જ પ્રકારની 2-3 યાત્રાધામોમાં જે નબળી કામગીરી ગુણવત્તાવાળી જોવા મળી હતી એનું જે તે વખતના સત્તાધીશોને ધ્યાન દોરવામાં આવેલું જ છે કે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જે કોન્ટ્રાક્ટરોને કામગીરી આપવામાં આવે છે એનું સુપરવિઝન વ્યવસ્થિત થતી નથી, અને હલકી કક્ષાની ગુણવત્તા વાળા મટીરિયલનો ઉપયોગ કરવામાં. અનિલભાઈ, આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે દ્વારકા હોય કે બહુચરાજી હોય કે પછી પાવાગઢ હોય કે રામેશ્વરમ હોય કે સબરીધામ હોય, દરેક જગ્યાએ વધતા ઓછા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની એક ગંભીર ફરિયાદ એન્ટી કરપ્શનમાં આપવામાં આવી છે, અને આપ એક અધિકારી સરકારમાં નોકરી કરી રહ્યા છો છતાં પણ આપ સત્ય બોલી રહ્યા છો, અને આપ જે રીતે તમે વાતને ઉજાગર કરવામાં
એક નિમિત્ત બની રહ્યા છો, આપ સિંગ્રમ બની રહ્યા છો, આપને ડર નથી લાગતો? સાચી વસ્તુ છે, કહેવામાં ક્યાં ડર હોય. એમ લાગે છે કે આ ભ્રષ્ટાચાર, અમે પણ સત્તામાં હતા ત્યારે અમે ધ્યાન દોર્યું છે કે ભાઈ આ તમારું જે નબળી ગુણવત્તા વાળી કામગીરી છે એને તમારે તપાસ કરવી જ જોઈએ. અત્યારે આપ કયા ડિપાર્ટમેન્ટમાં છો? આપ નોકરી ચાલુ છે? આપ સચિવશ્રીએ પણ આ બાબતે ધ્યાન દોર્યું છે જે તે વખતે. અત્યારે આપ નોકરીમાં ચાલુ છો ગવર્નમેન્ટમાં? અત્યારે નોકરીમાં ચાલુ છું. અચ્છા, હવે સવાલ એ છે કે આ ભ્રષ્ટાચારીઓને આટલા બધા અધિકારીઓએ ધ્યાન દોર્યું તંત્રનું, અને છતાં એમને કોણ છાવરી રહી છે, કોની ઉપર શંકા જાય છે? કોણ છાવરી રહ્યું છે એ તો તપાસનો વિષય છે. ચલો, બિલકુલ એક એક વાત સાચી અનિલભાઈ, કે 78 કરોડનો પ્રોજેક્ટ હતો જે પાવાગઢનો હતો, એની જગ્યાએ 225 કરોડના પ્રોજેક્ટના કાગળિયા લઈને તૈયાર કરવામાં આવે છે. ફક્ત 78 કરોડમાં અપ ટુ ડેટ પ્રોજેક્ટ તૈયાર થઈ શકતો હતો, જે હવે 225 કરોડ ખર્ચાયા. ભાઈ આ તો એમાં એવું છે કે જે આર્કિટેક્ટ છે એના પર ડિપેન્ડ થાય છે. આર્કિટેક્ટ કેવી રીતની ડિઝાઇન બનાવે છે અને એમાં પછી જે તે વખતે જે અધિકારીઓ હોય એ અધિકારીઓ ધ્યાન આપે અને એ પ્રોજેક્ટને કેવી રીતે ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારો થઈ શકે એ પ્રમાણેનું આયોજન થવું જોઈએ. અનિલભાઈ, એવું છે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ દ્વારા જે તે વખતે બધા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી એનું અમલીકરણ જયારે પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવતું હતું એટલે પ્રવાસન નિગમનો કંટ્રોલ ગુજરાત પવિત્ર યાત્રાધામ પર રહેતો નહોતો. એટલે હવે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એની ઉપર જે સત્તાધીશો છે એમણે ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. અનિલભાઈ, જે વાત કરી કે આપે આપણી પાસે જે આ પ્રોજેક્ટ આવ્યો ત્યારે 250 કરોડનો હતો, પરંતુ સરસ મજાની ડિઝાઇન કરીને આપણે 78 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરી આપ્યો, એ પહેલાં કરતાં પણ સારો હતો, પરંતુ છતાં તે 225 કરોડ ઉપર પહોંચી ગયો. આપે વાત કરી કે આ ક્યાંક કરપ્શન થતું હોય કે ક્યાંક ગેરરીતિઓ થતી હોય, અધિકારી જે તે સમયે તેમનું ધ્યાન પણ દોર્યું છે. મુદ્દો એટલો જ છે અનિલભાઈ કે આ સરકારમાં બેઠેલા લોકોની, તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓની કે પદાધિકારીઓની કે નેતાઓની, રાજકારણીઓની સાંઠગાંઠ વિના આટલું બધું કરપ્શન ચાલે. તમે કીધું કે આર્કિટેક્ટ ઉપર આધારિત રહે છે પ્રોજેક્ટ કે કેટલા કરોડનો બને છે, આર્કિટેક્ટ ઉપર આધાર રહે છે કે આવા દલ્લા તરવાડી ઉપર આધાર રહે છે? આમાં બે વસ્તુ છે. એક તો જે જગ્યાએ બેઠેલા અધિકારી હોય છે એમને પૂરતું જ્ઞાન હોતું નથી એટલે એ બીજા પર આધારિત હોય છે સામાન્ય રીતે. હવે આર્કિટેક્ટ છે તમને જે સમજાવે એ તમે માની જાઓ તો પછી એની જે બજેટ છે એની જોગવાઈ છે તમે ક્યાં પહોંચાડો એ તો આર્કિટેક્ટ જ ધ્યાન કરી શકે. ત્યારે અમારા વખતે મને હજુ બી યાદ છે કે ઘણા પ્રોજેક્ટો એવા આવતા હતા કે જે 200-500 કરોડના બી લાવતા હતા, પરંતુ અમે પોતે રસ લઈને અને જે તે વખતે માન્ય મુખ્યમંત્રી જે હતા હાલના વડાપ્રધાન એ સામાન્ય રીતે ગુજરાત પવિત્ર યાત્રાધામના દરેક પ્રોજેક્ટમાં સીધું એમનું માર્ગદર્શન અને એમની એક વિઝન રહેતું હતું અને એ વિઝનને ધ્યાનમાં રાખીને અમે લોકો એ પ્રોજેક્ટમાં આર્કિટેક્ટને ગાઈડ કરતા હતા જી, અને એને આધારે અમે એ પ્રોજેક્ટને વધારે વધારે સારો, સરળ અને ઓછી બજેટનું અમે કરી શકતા હતા. પણ જ્યારે અમારા હાથની બહારની વસ્તુ થઈ ગઈ, કેમ કે માન્ય મુખ્યમંત્રી છે તો પ્રધાનમંત્રી થઈને ગયા, ત્યાર પછી ગુજરાતના જે પવિત્ર યાત્રાધામોમાં જે રસ લેવાવો જોઈએ કોઈ લીધો નહીં, અને ત્યાર પછી જે કોઈ વહીવટ કરતા આવ્યા અમારી જગ્યાએ એ લોકોને કોઈ વિઝન હતું નહીં, એટલે એ લોકો જે આર્કિટેક્ટ બજેટ શું કહેવાય નકશા કે પ્લાનિંગ કરીને આપે એને આગળ મૂકી દેતા હતા, એનાથી વિશેષ એ લોકોનું કોન્ટ્રીબ્યુશન કશું હતું જ નહીં. જી અનિલભાઈ, આ માત્ર ના સમજમાં પ્રોજેક્ટ આડેધડ થઈ રહ્યા છે, કદ વધી રહ્યું છે, એટલી સામાન્ય વાત છે કે અમે આપણે સ્કૂલમાં ભણ્યા હતા દલા તરવાડીની વાર્તા કે લવ રીંગના બે ચાર અને એ પોતે પોતે બોલે કે લેવ 10-12. મારી વાત સાંભળો, હું 10 વર્ષ સુધી ગુજરાત પવિત્ર યાત્રાધામમાં રહ્યો ત્યાં સુધી અમે કોઈ પ્રોજેક્ટને આવી રીતે આગળ વધવા નથી દીધા, પરંતુ જ્યારે અમલીકરણ માટે ગુજરાત પ્રવાસન નિગમમાં જાય ત્યારે એના ઉપર કોઈ કંટ્રોલ રહેતો નથી અને હાલ હવે ગુજરાત પવિત્ર યાત્રાધામમાં કોણ છે અને કેવી રીતે પ્રોજેક્ટ તૈયાર કરે છે એનું મને બહુ જ્ઞાન નથી, કારણ કે હું છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી
ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો અને સીએમઓ માં આ અંગે લેખિત જાણ કરી હતી, એ અનુભવ કેવો રહ્યો? બરોબર, એ ભરતી કૌભાંડમાં અમે એક જણને તો પકડ્યા છે, અમારા માન્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે બહુ મદદ કર્યું હતું અને એસપી ને મદદ લઈને અમે એ કૌભાંડને પકડવાનો પ્રયત્ન કર્યો હતો ને એમાં એક જણ તો અત્યારે કદાચ જેલમાં પણ છે, પણ અત્યારે એક બીજું હતું એનું હવે ક્યાં શું થયું છે બહુ ખ્યાલ નથી. અચ્છા, બિલકુલ અનિલભાઈ, માનો છો કે જે કોઈ આ જવાબદાર માણસો છે અથવા જે કૌભાંડ કર્યા છે પૈસા સિવાય કશામાં રસ નથી એ લોકોને, પૈસા કમાવા છે, કટકી લેવી છે અને એમાં બધાની મિલી ભગત છે, આપણે કોઈ એક વ્યક્તિ પર દોષારોપણ નથી કરતા. મિલી ભગત તો આમાં શું તપાસનો વિષય છે, એમાં જે તે વખતે પેલા જે આઈબી ના બહુ બહાદુર ઓફિસર હતા એમણે બહુ સારી મહેનત કરી એક ને તો પકડ્યા હતા, પણ હવે શું થયું છે ખબર નથી. પરંતુ અત્યારે કોણ કોને પકડે, કેમ કે હર શાખ મે ઉલ્લુ બેઠા હે અંજામે ગુલિસ્તા ક્યા હોગા, એ વાત છે અહીંયા. હાજી અનિલભાઈ, એટલે હવે શું કહેવાય એના માટે તો હું અત્યારે કશું કહી ના શકું, મારે એમાં કોઈ નહીં. એટલે એટલું સ્વીકારો છો કે ગુજરાતની ભોળી પ્રજા લૂંટાઈ રહી છે, ભ્રષ્ટાચાર ચાલે છે, પહેલા જે યાત્રાધામ વિકાસ બોર્ડ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં જે સીધી દેખરેખ સરકારની હતી એની ક્યાંક કમી છે, ક્યાંક સિસ્ટમ સુધારવાની જરૂર છે? અનિલભાઈ, એક નાગરિક તરીકે હું પૂછું છું, અધિકારીઓ એ થોડું શું કહેવાય એમાં જે જેને રસ હોય એવા અધિકારીઓને મૂકવા જોઈએ કે જેને નોલેજ હોય. નિવૃત્ત અધિકારીઓને ઓળખીતા પાળખીતા ને મૂકીને આ બધું ચાલતું હોય એવું મને તો જાણવા મળ્યું. અનિલભાઈ, દ્વારકાની જો વાત કરું તો 70-80 કરોડ નો પ્રોજેક્ટ અને એક ખર્ચા કર્યા પછી પણ માત્ર 20-25 કરોડનો ખર્ચ થયો છે એવી વિગતો બહાર આવી છે અને આજે પણ દરિયા કિનારો જે ડેવલપ કરવાનો હતો, જેનો વિકાસ કરવાનો હતો, એ જર્જરિત હાલતમાં છે. મંદિરની બહાર પાછળના ભાગની વાત કરું છું, મંદિર આગળની વાત કરું છું, અને તલાવોમાં પણ માંડ 1-2 કરોડનો ખર્ચ થયો. આ નાક નીચે ક્યાંક ભ્રષ્ટાચાર રિપોર્ટ કરવામાં આવ્યા છે, હવે તપાસ કરવામાં આવી છે કે નથી એ તો હવે શું કે ભાઈ ટુરિઝમ કમિશનર જ જાણે, કારણ કે ટુરિઝમ કમિશનર ઉપર કૈલાસભાઈ પણ છે ફોનલાઈન પર આપણી સાથે, શું એના કરે મને બહુ ખ્યાલ નથી, પણ જે તે વખતે મારા વખતે મેં પણ રિપોર્ટ કર્યો હતો, અમારા સોનલ મિશ્રા મેડમ કરીને સેક્રેટરી હતા એ બી બહુ ભાવસ હતા, એમણે પણ આ બાબતે કમિશનર ટુરિઝમને સૂચનાઓ આપી હતી, પણ ત્યાર પછી એમની પણ ટ્રાન્સફર થઈ ગઈ એટલે ત્યાર પછી તપાસનું શું થયું ભગવાન. અનિલભાઈ, જેમ જોડો ડંખે એમ ક્યારેક અંતરાત્મા ડંખે છે ખરો, આ સરકારી તંત્રમાં આ બધું તમારે તો મેં પવિત્ર યાત્રાધામ છોડ્યું છે, આપે પોતે સ્વેચ્છાએ છોડ્યું આ કરપ્શન? મેં સ્વેચ્છાએ કહ્યું હતું કે મને તમે કોઈ પણ જગ્યાએ ભરતીથી મૂકશો તો મને વાંધો નથી અને એ રીતે હું ત્યાંથી ખસ્યો છું. ચલો, હું સતત 10 વર્ષ સુધી યાત્રાધામમાં મેં કામ કર્યું છે, મારું મન જાણે છે. અનિલભાઈ, બિલકુલ આપની જે વાત અહીંયા મંત્રાલય ન્યૂઝ સમક્ષ આપે રજૂઆત કરી, આપની લાગણીની જે રજૂઆત કરી અને તમામ જે દર્શકો છે એમણે સાંભળી, પરંતુ મંત્રાલય ન્યૂઝ સાથે જોડાવા બદલ અને આપની હિંમત દાખવવા બદલ અમે આપના આભારી છીએ. થેન્ક યુ વેરી મચ અનિલભાઈ. સાથે જ કૈલાશ ગઢવી પણ આ સાથે આપણી સાથે જોડાયા છે. કૈલાશભાઈ, આ સમગ્ર વાત આપે સાંભળી કદાચ થોડું આપે રાહ જોવી પડી હશે, પરંતુ આ સમગ્ર વાત આપના ધ્યાનમાં આવે એટલે આપને રાહ જોડાવી છે. કૈલાશભાઈ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હવે અપવિત્ર કામો કાર્યક્રમનો અડ્ડો થઈ ગયો છે. ભ્રષ્ટાચારથી ખતખત હતી ભારતીય જનતા પાર્ટીની સરકારને, હવે ભગવાનમાંથી ભ્રષ્ટાચાર કરવો છે, ભગવાનના એરિયાના વિકાસથી ભ્રષ્ટાચાર કરવો છે, જે ભગવાનના હું ઓફિશિયલી કહું છું જે ભગવાનના કંધા ઉપર બેસીને આ ભ્રષ્ટાચારીઓ સત્તામાં આવ્યા છે એ ભગવાનને પણ વેચવાની કહેવાય, ભગવાનનું નામ લઈને ધંધો કરે છે આ લોકો. અને હવે આ કમનસીબ એવી છે કે સિનિયર આઈએસ ઓફિસર એમ કહે છે કે ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચારથી મને કાઢો, આ બોર્ડમાંથી મારે બહાર આવવું છે, અને એના પછી પણ એ જ બોર્ડમાં એવા કામો થતા રહ્યા, એનો મતલબ એ લાગે છે કે આ સરકાર પોતે એમાં ભાગીદાર છે. અમે જે પહેલાથી કોંગ્રેસ પક્ષના લોકો કહી રહ્યા છે કે કોર્પોરેટાઇઝેશન ઓફ કરપ્શન થઈ રહ્યો છે, આ આર્કિટેક્ટને એક્સેસ પૈસા આપીને ભાજપાના ટ્રસ્ટોમાં ડોનેશન જાતો હશે એ 100% ખાતરી છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સુધી પૈસા પહોંચતા 100% ખાતરી.
મને લાગે છે કે તમારો કહેવાનો જે આડકતરો ઇશારો જે છે કે જે ટ્રસ્ટોમાં ફંડ જતા છે, ભાજપના નેતાઓના ટ્રસ્ટોમાં જતા છે, આમાં ઇલેક્શન ફંડનું પણ રાજકારણ હશે ને? ઇલેક્શન ફંડનું જ રાજકારણ છે. ભાજપના જે ટ્રસ્ટો છે એ બધા ઇલેક્શન ફંડનું જ રાજકારણ છે. એના માટે જ પૈસા જઈ રહ્યા છે. એ આખો કોર્પોરેટાઇઝેશન ઓફ કરપ્શન છે સાહેબ. જી, તો આ એક વિપક્ષ તરીકે કોંગ્રેસે વિધાનસભામાં આ મુદ્દાને ઉછાળવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. ટ્રસ્ટ હોય ત્યારે આ બધું પર્દાફાશ થતું હોય છે. નહીતર તો એમણે જે પ્રમાણે કહ્યું કે સીબીઆઈ, આઈબી, મિનિસ્ટર, અધિકારીઓ તમામની મિલીભગત થી આ કૌભાંડ ચાલે છે. એટલે મીડિયામાં આવવાથી જ આ ગુજરાતીઓને, પબ્લિકને ખબર પડે છે કે અમારા ખિસ્સાના પૈસા લૂંટાઈ રહ્યા છે ને આ લોકો જલસા કરી રહ્યા છે. કૈલાશજી, મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મુદ્દો હાઇલાઇટ કરે. પણ એનાથી મોટી વાત કરું કે બરબાદ એ ગુલિસ્તા કરને કો એક રૂપાની એક નરેન્દ્ર મોદી કાફી હે. ફેક્ટ આ છે. ચલો, રાત પે ઉલ્લુ બેઠા હે અંજામે ગુલિસ્તા ક્યા હોગા. બરબાદ એ ગુલિસ્તા કરને કો એક રૂપાણી કાફી હે. વિપક્ષ તરીકે કોંગ્રેસ એની જવાબદારી વિધાનસભામાં અને જરૂર પડે તો સરકારનો કાન પકડવાની એ પોતે પોતાની ફરજ બજાવશે એવી અપેક્ષા સાથે આપનો પણ ખૂબ ખૂબ આભાર. બિલકુલ, કૈલાશજીનો પણ આભાર માનીએ છીએ. અને દર્શક મિત્રો, જે પ્રમાણે આ સમગ્ર જે કૌભાંડ છે ને, જે આ એક પછી એક કૌભાંડો, દરેક જે દ્વારકા હોય, બહુતરાજી હોય કે પછી પાવાગઢ હોય, શબરીમાલા હોય, એટલે આ રામેશ્વર હોય, આ બધા જ જે યાત્રાધામો છે એના વિકાસના નામે કરોડોના પ્રોજેક્ટ પાસ થાય છે અને એમાં તમામની મિલીભગત બહાર આવે છે અને ગુજરાતની જનતા કદાચ એ મંદિરની પેટીમાં તો પૈસા પોતાની શ્રદ્ધાથી નાખે જ છે, પરંતુ પાછલા બારણેથી પદ્મકાંતજી એમના ખિસ્સામાંથી પણ આવા જે પૈસા જાય છે. રાજુભાઈ ધ્રુવને પણ આપણે સાથે, ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ પદ્મકાંતજી, સવાલ એ છે કે લોકોના, એટલે કે ગુજરાતના પબ્લિકના પૈસા છે, ગુજરાતીઓના પૈસા છે, પરસેવાના પૈસા છે, ને આ રીતે કરોડોના કૌભાંડ દરેક ડિપાર્ટમેન્ટમાં ચાલે છે. અત્યારે આપણે આ એક ડિપાર્ટમેન્ટની વાત કરી. દિલીપભાઈ, ક્યાંક કરપ્શન નથી થતું? કરપ્શન દરેક જગ્યાએ થાય છે, પરંતુ જે ગુજરાતીમાં એક કહેવત છે કે ડાકણ પણ એક ઘર છોડે છે. યસ. અને ધર્માદાનો જે પૈસો હોય, ધર્માદાના જે કામો હોય, ધાર્મિક સ્થળો હોય, માતાજીના સ્થાનકો હોય, ભગવાન શ્રી રામની ભૂમિ હોય, સબરીમાલાની વાત, પદ્મકાંતજી સેલ્યુટ ના મારવી પડે અનિલ પટેલને કે જેમણે સ્વેચ્છાએ છોડી દીધી. મને ડર એ વાતનો છે કે આ સિંગમ જેવા અધિકારી સાથે, એટલે એનું બહુમાન થવું જોઈએ, સન્માન થવું જોઈએ, જે આ વસ્તુને ઉજાગર કર્યો છે એ માણસને તેનું સન્માન તો બાજુ પર રહ્યું, પરંતુ તેને હેરાનગતિ કરવામાં આવશે. તેને રિટાયરમેન્ટના છેલ્લા દિવસે કદાચ ચાર્જશીટ આપવામાં આવે એ પણ થઈ શકે. કારણ કે જે આઈએએસ અધિકારીઓમાં જે રીતનું રાજકારણ ચાલતું હોય છે, જે કિન્નાખોરી ચાલતી હોય છે, અને રાજકીય પક્ષો પણ જે કિન્નાખોરી રાખે છે, એ વર્ષોના અનુભવના કારણે પત્રકાર તરીકે મેં મારી નજર સામે જોયા છે. બિલકુલ. એટલે મને લાગે છે કે ક્યાંક આ અધિકારી વધી રહી ન જાય. ચલો, બિલકુલ. રાજુભાઈ ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા. રાજુભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. રાજુભાઈ, મારી સાથે મંતવ્ય ન્યૂઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદ્મકાંત ત્રિવેદીજી છે, એ પણ આપને સવાલ કરશે. અને સાથે પદ્મકાંતજીને હું કહું કે મનીષ દોશી, જેઓ પ્રવક્તા છે કોંગ્રેસના, એ પણ આપણી સાથે જોડાયા છે. આપ એમને સવાલ કરી શકો છો. રાજુભાઈ, આ પવિત્ર યાત્રાધામ વિકાસમાં બોર્ડમાં હતા અને તમારી આ કામગીરી દરમિયાન તમે એ વખતે ઘણા બધા યાત્રાધામોનો વિકાસ કરવા માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ તમારા નાક નીચે, એટલે તમારી જાન બહાર કેટલાક ભ્રષ્ટાચારો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, એટલે ગુજરાત ટુરિઝમને યાત્રાધામ વિકાસ કરવા માટે આરએનબી દ્વારા કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવતું હતું, એમાં જે આજે એસીબીમાં જે ફરિયાદ થઈ છે અને જે ક્લિપ ચોંકાવનારી બહાર આવી છે, અને અનિલભાઈ પટેલ સંયુક્ત સચિવ જે યાત્રાધામ વિકાસ બોર્ડમાં હતા, એ ડિપાર્ટમેન્ટમાં હતા, એમને પોતે વ્યથિત રીતે હમણાં થોડી વાર પહેલાં ટેલિફોન ઉપર મંતવ્ય ન્યૂઝ ચેનલને પણ વાત કરી કે આ રીતે ગેરરીતિઓ થતી હતી. મેં વખત વખત ધ્યાન દોર્યું પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. અને એક બાજુ આપણા વિજયભાઈ રૂપાણી, ગુજરાતના મુખ્યમંત્રી, ઝીરો ટોલરન્સ, ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની વાત કરે છે. તો આ અંગે એક રાજુભાઈ ધ્રુવ પાસેથી ગુજરાતની જનતા એવી અપેક્ષા રાખી શકે કે આ ચોરોને ક્યાંક સજા કરવા માટે પોતે હવે બીડું ઝડપે? મારી નિમણૂક થઈ અને ગયા ડિસેમ્બરમાં 22મી તારીખે અમારી મુદત પૂરી થઈ ગઈ.
અમે હતા એ દરમિયાન ક્યારે કઈ પણ ખોટું નથી થયું એક પણ વસ્તુનું. અને માનનીય મુખ્યમંત્રી એમનો બહુ સ્પષ્ટ દિશાદર્શન પણ અમને હતું, અને સાથે અમે બધાએ પણ બહુ નિષ્ઠાથી, મહેન્દ્રભાઈ ત્રિવેદી ચેરમેન શ્રી હતા, હું વાઇસ ચેરમેન હતો, અને અમારા બોર્ડના ડાયરેક્ટરો અમે બધાએ પવિત્ર યાત્રાધામ ટુરિઝમ સાથે અમારે એટલા માટે કે અમે યાત્રાધામ સાથે સંકળાયેલા હતા. અમારી નિયુક્તિ નિમણૂક યાત્રાધામ વિકાસ બોર્ડમાં થયેલી હતી. ગુજરાત ટુરિઝમ વિશે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો આમાં કોઈ જગ્યાએ વાંક નથી. જે કંઈ વાંક છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં બધા ચોર ભેગા થયા છે. આવી વાત તમારા સંયુક્ત સચિવ પૂર્વ જે તમારા ડિપાર્ટમેન્ટના હતા એમણે વ્યથિત હૃદયે વાત કરી છે કે ટુરિઝમની અંદર બધા ચોર ભેગા થયા છે, ચૌદસિયા ઘૂસી ગયા છે અને પૈસા સિવાય કશામાં રસ નથી. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સામે કોઈ આક્ષેપ નથી, તમારી કામગીરી સામે નથી, પરંતુ રાજુભાઈ ધ્રુવ પાસેથી ગુજરાતની જનતા એવી અપેક્ષા રાખી શકે કે પૂર્વ જે રીતે પાવાગઢની અંદર 78 કરોડનો પ્રોજેક્ટ 125 કરોડનો થઈ ગયો અને 125 કરોડ થયા પછી ભ્રષ્ટાચાર જે રીતે ફૂટ્યો છે, જગ્યાએ જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. દ્વારકાના 70-80 કરોડનો પ્રોજેક્ટ છે, દરિયા કિનારો વિકાસ થવાના બધા જર્જરિત થઈ ગયો છે એ, અને 20-25 કરોડ માણ ખર્ચાયા છે. બહુચરાજીનું પણ ડેવલપમેન્ટના કૌભાંડમાં કૌભાંડો થયા છે. તો આ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે આરએનબીના કોન્ટ્રાક્ટરોએ જે મિલીભગતથી કૌભાંડ થયું છે, હું રાજુભાઈ ધ્રુવ પાસેથી એવી અપેક્ષા ગુજરાતની જનતા વતી રાખી શકું કે આ લોકોનો કાન પકડવા માટે બીડું ઝડપશે. એક આપના માધ્યમથી કે પદ્માકાંતભાઈ કે ગુજરાત ટુરિઝમ વિશે હું કઈ ન કરી શકું, એટલા માટે મારું કાર્યક્ષેત્ર ને અત્યારે તો હું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિશે પણ ન કરી શકું કે હું એક વર્ષથી બોર્ડમાં નથી. સૈનિક તરીકે આ લોકોને બેનકાબ કરવા માટેની અપેક્ષા રાજુભાઈ ધ્રુવ પાસે રાખીએ તો વધારે નથી. પાર્ટી અને મારા મુખ્યમંત્રી મારા યાત્રા બધા લોકો આજે કટિબદ્ધ છે. અને બીજું આપને કહું કે આજે રાજ્ય સરકારે ઘણીવાર આપ જુઓ કે એક પછી એક કડક પગલાઓ પણ લીધા છે. રાજુભાઈ એસીબીમાં ફરિયાદ થઈ છે અને રાજુભાઈ ધ્રુવને જોઈએ તો જરૂર પડે તો ક્લિપ અને બીજા પુરાવા શક્ય એટલા અમે આપવા તૈયાર છે. તમે ખાલી એટલું આશ્વાસન ગુજરાતની જનતાને આપો કે હું રાજુભાઈ ધ્રુવ ગીતાના સોગંદ ખાઈને કહું છું કે આ બધા ચોરોને સજા કરાવીશ. એક આપને કહું પદ્મકાંતભાઈ, આપે મને કહો છો પણ અત્યારે મારી જવાબદારી પ્રવક્તા તરીકેની છે, ભાજપના સંગઠનમાં મારી જવાબદારી પ્રવક્તા તરીકેની છે. આજે હું રાજ્ય સરકારની બોડીમાં નથી, એટલે હું જો કોઈ ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ વાત કરું એ પણ નૈતિક દ્રષ્ટિએ વ્યાજબી નથી, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વ્યાજબી નથી. હું એક રાજ્યની ન્યાય અપાવવાની વાત છે. તમે સરકારમાં રજૂઆત તો કરી શકો, ન્યાય તો અપાવી શકો. ખોટું થઈ રહ્યું છે, ગુજરાતની જનતાના પૈસા જઈ રહ્યા છે, ગુજરાતના જનતાના ખિસ્સાના પૈસા જઈ રહ્યા છે. આ અમારી ભારતીય જનતા પક્ષની સરકાર, અમારા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અમારા માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત તમામ લોકો આ દિશામાં આપ જુઓ કે એક પછી એક પગલાઓ પણ લીધા છે. અને ઝીરો ટોલરન્સ વાળી વાત છે કે એસીબીએ આપ જુઓ કે ચમરબંધીને પણ નથી જોડ્યા. ત્યારે હું માનું છું આ બાબતમાં પ્લીઝ આ બાબતમાં ચમરબંધીને છોડવામાં આવશે કે કેમ? એસીબીમાં રજૂઆત થઈ ગઈ છે, ઓલરેડી બધા પુરાવા પણ આપી દેવામાં આવ્યા છે. સવાલ એટલો જ છે. 100% આપની વાત આપ કહો છો, પરંતુ હું પાર્ટીના પ્રવક્તા તરીકે કહું છું કે સરકાર આ દિશામાં, ભારતીય જનતા પક્ષ અને ભારતીય જનતા પક્ષની સરકાર આ દિશામાં સંકલ્પબદ્ધ છે કે કંઈ પણ ખોટું ન થવું જોઈએ. પરંતુ હું આજે સરકારનો કોઈ હિસ્સો નથી, સરકારનો કોઈ હક નથી કે સરકારમાં મારી કોઈ ડાયરેક્ટ જવાબદારી નથી, એટલે હું સરકાર વધી વાત ન કરી શકું, નૈતિક દ્રષ્ટિએ ન કરી શકું, ના કરી શકો. રાજુભાઈ અમારી અપેક્ષા તમારી પાસે એટલી છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તમારા રાજકોટના જ છે, રાજકોટમાંથી આવી રહ્યા છે, તમારા એમની સાથેના જે રીતે સંપર્કો છે એ જોતાં અમે એટલું જ કહીએ કે વિજયભાઈ રૂપાણી જેવા મુખ્યમંત્રીનું ધ્યાન તમે દોરો, વધારે અપેક્ષા રાખતા નથી. પરંતુ એક ટીવી ચેનલમાંથી આવી રીતે ફોન આવ્યો હતો અને મારે પ્રવક્તા તરીકે જવાબો આપવા પડ્યા હતા, કૌભાંડની વાત થઈ છે. એન્ટી કરપ્શનમાં ફરી મારા કરતા પણ આપ જયારે સંદેશના તંત્રી હતા રાજકોટમાં, અમારી તો હજી કેરિયર શરૂ થતી હતી. આપ તો અમારા બધાના સિનિયર છો અને આપ તો અમારા બધાનો કાન પકડી શકો છો. માનનીય મુખ્યમંત્રીથી પણ આપના બહુ નિકટના મિત્ર છે અને આપને તો હમણાં જ મુખ્યમંત્રીથી આ સ્નેહ બહુ મિલન હતું, ત્યારે પણ આપ જે રીતે એમની સાથે ભાઈબંધીમાં વાત કરી શકતા હતા, મિત્રાચારીનો આપના જે સંબંધો છે, આપ તો મારા કરતા પણ વધુ. રાજુભાઈ અત્યારે તો મિત્ર કરતા પત્રકારનો એક એમનું રૂપ સામે આવી રહ્યું છે મને એવું લાગે છે. પદ્મકાંતજી એટલે અમારા સિનિયર છે, અમારા નેતા છે, પરંતુ માનનીય પદ્મકાંતભાઈ તો એક એમ કે ને કે એક પત્રકાર છે, સિનિયર જર્નાલિસ્ટ છે, અને એ ધારે એટલે સરકારના ગમે ને કહી શકે હું સ્પષ્ટપણે માનું છું. અને પદ્મકાંતભાઈ આજ સુધી દરેકનો કાન ખોટી વ્યક્તિનો અમળતા આવ્યા છે, ત્યારે હું માનું છું કે પદ્મકાંતભાઈની લાગણી હું 100% રાજુભાઈ મેં પત્રકાર તરીકે મેં મારી ફરજ પ્રમાણિકપણે બજાવવાની કોશિશ કરી છે.
અને એમાં કોઈ કચાશ ન રહી જાય એ માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે અને મંતવ્ય ન્યૂઝ ચેનલે આ અભિયાન હાથમાં લઈને જે પર્દાફાશ કર્યો છે કૌભાંડો, તો મંતવ્ય ન્યૂઝ ચેનલની આ વાતને મેં એમ જ આપણી પાસેથી અપેક્ષા રાખી, જરૂર પડે તો હું પણ આપણી સાથે આવવા તૈયાર છું, પરંતુ મુખ્યમંત્રીનું ધ્યાન એવું પણ બને કે આટલા બોટા વહીવટમાં એમનું ધ્યાન ન હોય તો મુખ્યમંત્રીનું ધ્યાન દોરવાની આપણી સૌની ફરજ બને છે, કેમ કે ડાકણ પણ એક ઘર છોડે છે પણ આ ભ્રષ્ટાચારીઓ એ ડાકણથી પણ ચડી જાય એવા છે. હું છે ને પદ્મકાંતભાઈ આપને એટલું કહું છું કે માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને સંબંધિત વિભાગના પ્રધાનોનો પણ એક પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક સિનિયર અગ્રણી તરીકે, ભાજપના પ્રવક્તા તરીકે 100% ખાતરી આપને આપું, ધ્યાન દોરીશ કે ભાઈ આ પ્રકારનું અહીંયા છે. અને માન્ય પદ્મકાંતભાઈ દ્વિવેદી એડિટર શ્રી મંતવ્ય ન્યૂઝ ચેનલ, એમની લાગણી હતી કે માન્ય મુખ્યમંત્રીશ્રી આ પાસે આ વાત રજૂઆત કરવામાં આવે અને 100% હું આવતીકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી રાજકોટ આવશે ત્યારે એમનું ધ્યાન પણ દોરીશ. રાજકોટ કાલે એક ખેડૂતો અંગેનો કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત રહેવાના છે અને એ પહેલા પણ મારાથી શક્ય થાય તો યોગ્ય સોર્સિસ મારફત હું એમના સુધી વાત પણ એમને પણ મારા ખ્યાલથી આપની આ ન્યૂઝ ચેનલની આટલી લાગણી અને આપે જે રીતે એક હું માનું છું કે ઝુંબેશ ઉપાડી છે, આપે જે રીતે ખોટા લોકોને એમ કે ને કે ખરાબમાં પકડી પાડ્યા ત્યારે હું માનું છું કે સરકાર પૂરેપૂરી ગંભીર વાતનું છે કે આ અધિકારી કકડતા હૃદયે એમ બોલ્યા, એ બોલે છે કે મિનિસ્ટર પણ એમાં જોડાયેલા છે આ કરપ્શનમાં, એટલે એનો મતલબ એ થયો કે ઉપરથી નીચે સુધી સડેલું છે. ત્યારે એક પત્રકાર તરીકે અમારી ફરજ બને છે, એક ન્યૂઝ ચેનલ તરીકે, મીડિયા તરીકે અમારી એક ફરજ બને છે અને આપ જેવા વ્યક્તિ પાસેથી અમારી અપેક્ષા છે કે આપ આ બાબતમાં સીએમનું ધ્યાન દોરો. બીજું પત્રકારજી આપીએ બદલ અધિકારીનું સન્માન થવું જોઈએ ને, આ અધિકારીનું અધિકારી જોડે કિન્નાખોરી ના રખાય રાજુભાઈ, રાખજો આ સિંઘમ અધિકારી જોડે. રાજુભાઈ બહુમાન ન થાય તો કઈ નહીં, પરંતુ એ અધિકારીનું અપમાન થાય કે એની સાથે એવું કોઈ વર્તન ન થાય એ પણ આપણી બધાની ફરજ છે. રાજુભાઈ આપ અમારી સાથે જોડાઈને આપની લાગણી વ્યક્ત કરી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મનીષભાઈ દોશી આ સાથે જ આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા જોડાયા છે. મનીષભાઈ આ સમગ્ર કૌભાંડ આપે સાંભળ્યું, તમને થોડી રાહ એટલે જોડાવી કે આ કૌભાંડનો આપને પણ થોડો ખ્યાલ આવે. મનીષભાઈ જી તો સૌથી પહેલા તો મંતવ્ય ન્યૂઝ ડે અને પદ્મકાંતભાઈ જેવા વરિષ્ઠ પત્રકારશ્રીને અને ટીમ મંતવ્યને અભિનંદન આપું છું કે તેમણે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, ભ્રષ્ટાચારની આખો જે પર્દાફાશ કર્યો છે. કમનસીબે હું રાજુભાઈને સાંભળતો હતો આપના માધ્યમથી, મારે રાજુભાઈ માટે વ્યક્તિગત ટિપ્પણી નથી કરી, પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતની ઘટનાક્રમો ચાલી રહ્યા છે, પવિત્ર યાત્રાધામના નામે જે કરોડો રૂપિયાના કૌભાંડો થાય છે, ટુરિઝમ વાળો પવિત્ર યાત્રાધામ વાળા છે, ટુરિઝમ વાળા છે, રોડ એન્ડ બિલ્ડિંગ વાળા, આમ સમગ્ર ચક્કરી ફેરફુદેરી ફરીને અંતે તો ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચારી લોકોને બચાવવા માટે કામ કરતી હોય તેવું પર્દાફાશ થાય છે. એ રીતની સમગ્ર ઘટનામાં મંદિરના નામે મત માગીને સત્તા મેળવનાર ભારતીય જનતા પાર્ટીમાં મંદિરોમાં બી કામ. મનીષભાઈ એ મંદિરનું મસ્જિદનું બરાબર છે, પણ આ જે અત્યારનું જે આ કૌભાંડ છે એમાં આપની પાસે શું અપેક્ષા રાખી શકાય એ પણ આપણે મનીષભાઈ તમારી પાસેથી જાણીશું, કોંગ્રેસ પાર્ટી પાસેથી. એમને એટલે હું મારી વાત પૂરી કરું કે મને જે 20 મિનિટથી ફોન ઉપર હું હતો, મારી વાત પૂરી કરવા દેવાની હોય પછી કરું. ના મનીષભાઈ કરો વાત આપના, એના માટે તો આપે મને જે રીતે વચ્ચેથી વાત કરીને કીધું મને એમ લાગ્યું કે ગંભીર વાત એટલા માટે છે, હું જે વાત દોરી રહ્યો છું એ વાત સાંભળવાની તૈયારી હોવી જોઈએ. મનીષભાઈ આપ કોંગ્રેસ પક્ષના એક સિનિયર નેતા છો, આપની પાસે વાત પૂરેપૂરી સાંભળવાની છે. આ તો થોડીક અમે ક્યારે અમે એક કલાકથી આ કરપ્શનની વાતો કરી રહ્યા છીએ, એક અધિકારીએ સિંઘમ બનીને આ કરપ્શનને ઉજાગર કર્યું છે ત્યારે એવી અપેક્ષા છે કે આ રિઝલ્ટ ઓરિએન્ટેડ ઘટના બને અને એક કોંગ્રેસ વિપક્ષમાં છે એટલે. હાજી રાજુભાઈની 20 મિનિટ કથા સાંભળી ત્યારે હું એક શબ્દ નથી બોલ્યો, મારી વાત એટલી જ છે સમગ્ર ઘટનાની અંદર જે પર્દાફાશ થયો છે ને નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષ વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર આ બંને મુદ્દાને લઈને અંતે તો આપણે સૌ ગુજરાતના આ ભારતીય જનતા પાર્ટી શાસનમાં ચાલતા કૌભાંડને જે રીતે મંતવ્ય ન્યૂઝે ખુલ્લો પાડ્યો છે એને અમે લોજિકલ એન્ડ સુધી લઈ જઈશું. એન્ટી કરપ્શન બ્યુરોમાં આ માત્ર ફરિયાદ નોંધાવવા પૂરતું સીમિત ન થાય, પણ એ જે જવાબદાર સંડોવાયેલા હોય એની સામે એવું ન થાય કે નાની માછલીઓ પકડાઈને મગરમચ્છ બચી જાય. અમે કામ કરશું મોટાભાગે લોકરક્ષક પરીક્ષામાં શું થયું કે મગરમચ્છ છટકી ગયા, પેપર લીક થયું એ મુદ્દા ઉપર અને માછલીઓ ફસાય છે,
લગભગ આ જ પ્રકારનું થતું હોય છે કે મોટા માથાઓ છૂટી જાય છે. જે આપે સત વખતે વ્યક્ત કર્યો, શંકા વ્યક્ત કરી, મણિભાઈ આની સાથે 100%. હાજી પદ્મકાંતભાઈ, પદ્મકાંતભાઈ આપના ધ્યાનમાં મંત્રીઓના માધ્યમથી ગુજરાતમાં ટાટની પરીક્ષામાં જે 3.5 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા હતા એ કોંગ્રેસ પક્ષે ઉજાગર કર્યું હતું, અને મારા તરફથી જે રજૂઆત પછી 70 દિવસ પછી એ પર્દાફાશ થયા પછી એક પરીક્ષા રદ કરી પડી. લોકરક્ષક દળની પરીક્ષામાં પણ અમે ઠેક લગી પહોંચી જવાના છીએ. જે લોકો જે ભાજપના મરતિયા ટોપ સુધી આ સમગ્ર ગુજરાતના 9 લાખ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે તેમાં જે મોટા માથા છે એનો પણ અમે ખુલ્લા પર્દાફાશ કરશું. તલાટી કૌભાંડવાળાને પણ ખુલ્લા પાડશું અને આપને ખાતરી આપું છું કે પવિત્ર યાત્રાધામમાં જે ભગવાનના મંદિરોની અંદર પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર એ ગમે તે હશે એની માટે કોંગ્રેસ પક્ષ પ્રમાણિત સાથી લડશે. મનીષભાઈ આપ થોડા મોડા જોડાયા એટલે તમે એક ક્લિપ નહીં સાંભળી હોય, અને જે અનિલભાઈ પટેલ સંયુક્ત સચિવ તરીકે ગુજરાત સરકારમાં આજે પણ ફરિયાદ રાજુભાઈ પણ આપણી સાથે આવી રહ્યા છે, એમણે એમ કહ્યું કે ચૌદસિયા ઘૂસી ગયા છે. આ શબ્દો મારા નથી, આ મંતવ્ય ન્યૂઝના નથી, એમણે જે શબ્દો વાપર્યા છે, પૈસા સિવાય આ લોકોને કશામાં રસ નથી, ટુરિઝમમાં બધા ચોર ભેગા થયા છે. પ્રવાસનના નામે કરોડો રૂપિયાના ટેન્ડરના કૌભાંડો ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં આજના હતી. છેલ્લા 15 વર્ષની અંદર જુદા જુદા રિસોર્ટ ડેવલપ કરવાના નામે, જુદા જુદા બીચ ડેવલપ કરવાના નામે, જુદા જુદા કોન્ટ્રાક્ટ આપવાના નામે અને પોતાના મરતિયાઓને સાચવવા માટે ટુરિઝમ વિભાગ વિશેષ સગવડો જે પૂરી પાડે ને જે રેલમછેલો ચાલે છે એમાં જે પ્રકારની પાર્ટીઓ ચાલે છે એ આખી ગુજરાતે જોઈ છે, આપે પણ પત્રકાર તરીકે નજીકથી જોઈ. મનીષભાઈ આ અનિલભાઈ પટેલ સંયુક્ત સચિવે જે પોતે આ પર્દાફાશ કર્યો અને આ અધિકારીએ બિલકુલ કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના મંતવ્ય ન્યૂઝ ચેનલને ઓન રેકોર્ડ કીધું કે આ ગેરરીતિઓ થઈ છે, અને એનાથી વ્યથિત થઈને મેં ડિપાર્ટમેન્ટને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કહીને છોડી દીધું, આ અધિકારી સાથે આ સરકાર કિન્ના ખોરી રાખે એવો તમને ડાઉટ છે? પણ ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનારની સાથે જ કિન્ના ખોરી થાય છે. ટાટની પરીક્ષામાં પણ એવા લોકોને જ આગળ ધરી દેવામાં આવ્યા હતા, અગાઉ તલાટી કૌભાંડમાં પણ એવા લોકો છે. ભાજપમાં જે લોકો પોતે હિંમત કરીને સરકારમાંથી કોઈ પણ વાત જે ગુજરાતની તિજોરીને લૂંટનારા હોય એને ખુલ્લા પાડે તે લોકોને જ આરોપી બનાવીને પૂરી દેવામાં આવે છે. મને આપણે જે દહેશત વ્યક્ત કરી છે હું પણ એ દહેશત વ્યક્ત કરું છું કે અનિલભાઈ જેવા સનિષ્ઠ અધિકારીએ જે પુરાવા આપ્યા છે એના ઉપર તટસ્થ તપાસ થવાને બદલે અનિલભાઈને ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિમાં ન મૂકી દે કે એમને પીએફ અને એમને ગ્રેચ્યુટીના નાણાં પણ લેવા માટે ચક્કર કાપવા પડે એવી ઘણા અધિકારીઓ અને ઘણા લોકો સાથે આવું થયું છે. અનિલભાઈ પણ એ દિશામાં એ ભોગ ન બને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. પણ જ્યાં લગી કોંગ્રેસ પક્ષનો સવાલ છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના ચાલતા આ કૌભાંડને મંતવ્ય જ્યારે ખુલ્લું પાડ્યું છે અને અનિલભાઈ જેવા સનિષ્ઠ અધિકારીઓ ખુલ્લું પાડ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ અનિલભાઈને અને ગુજરાતની જનતાના હિતમાં એમની સાથે. મનીષભાઈ વિરોધ પક્ષના નેતા આ દ્વારા પત્ર લખીને મુખ્યમંત્રીનું ધ્યાન દોરે એવી પણ એક અપેક્ષા ગુજરાતની જનતા વતી અમે આપની પાસેથી રાખીએ તો એ યોગ્ય છે? કોંગ્રેસ પક્ષના સન્માનીય નેતા શ્રી પરેશભાઈ ધાનાણીને હું આ સંપૂર્ણ વિગત સાથે એમની આગળ આખો વસ્તુ રજૂ કરીશ અને મને પૂર્ણ વિશ્વાસ છે કે પરેશભાઈ ધાનાણી જે રીતે 4000 કરોડનું મગફળી કૌભાંડ ખુલ્લું પાડ્યું, ગુજરાતમાં જમીન માપણીનું કોંગ્રેસ પક્ષે કૌભાંડ ખુલ્લું પાડ્યું, એ રીતે જ આ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને પવિત્ર યાત્રાધામના કૌભાંડ અંગે પણ પરેશભાઈ ધાનાણી રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ચીફ સેક્રેટરી સમક્ષ આખી વાત રજૂ કરશે. મનીષભાઈ આપ લાઈન ઉપર ઉપલબ્ધ રહેજો. રાજુભાઈ જે રીતે વાત કરી કે અનિલભાઈ પટેલ એને આવા અધિકારીઓ જ્યારે પણ આવી હિંમત બતાવે છે તો રિટાયર્ડ થવાના છેલ્લા દિવસે ચાર્જશીટ પકડાવવામાં આવે છે, આવી કોઈ ઘટના ન બને એ માટેની પણ ચીવટ લેવાવી જોઈએ, કાળજી લેવાવી જોઈશે ને? જી રાજુભાઈ ફોન લાઈન પર છો? રાજુભાઈ અવાજ આવે છે અહીંથી આપને? લાગે છે રાજુભાઈનો સંપર્ક કપાઈ ગયો છે, અને મનીષભાઈનો પણ આપણે આભાર માનીએ, રાજુભાઈનો પણ આભાર માનીએ છીએ બંનેનો કે જેઓ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયાના આજે સમગ્ર કૌભાંડ છે અંગે પોતાની લાગણી અને પોતાની વાત રજૂ કરી. સવાલ એ છે પદ્મકાંતજી કે આ તો માત્ર એક જ ડિપાર્ટમેન્ટના ભ્રષ્ટાચારની વાત છે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, કરોડોનો ભ્રષ્ટાચાર, ને એમાં કોઈ સાબિતીની પણ જરૂર નથી, પણ આવા ભ્રષ્ટાચાર જો હજુ પણ ચાલશે તો કદાચ આવા અધિકારીઓ જે હિંમત દાખવીને આગળ આવે છે કદાચ એમની સામે જો કોઈ સ્ટેપ લેવાય તો આવા અધિકારીઓ ભવિષ્યમાં કદાચ આવા કોઈ પર્દાફાશ નહીં કરે. બિલકુલ છે, આ અધિકારીએ હિંમત બતાવી છે અને કમસે કમ આ ભ્રષ્ટાચાર જે આંખે ઉડીને વર્ગે છે, જે નરી આંખે દેખી શકાય છે, એ ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શનમાં કેશવકુમાર જેવા IAS અધિકારી છે, IPS અધિકારી, એ અધિકારી પાસેથી આપણે અપેક્ષા રાખીશું કે કેશવકુમાર કમસે કમ આ કેસની અંદર
રિઝલ્ટ ઓરિયન્ટેડ અને માછલીઓ પકડવામાં રસ નથી, મગરમચ્છો પકડાવવા જોઈએ એ દિશામાં કાર્યવાહી કડક કરે એવી અપેક્ષા છે. વિપક્ષ તરીકે કોંગ્રેસ વિપક્ષની નેતા પાસેથી અપેક્ષા રાખે છે, પ્રદેશ પ્રમુખ પાસેથી રાખે છે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસેથી રાખે છે, રાજુભાઈ ધ્રુવ જેવા વ્યક્તિ પાસેથી પણ રાખીએ છીએ કે આ ભ્રષ્ટાચાર સામે આંખ મીચામણા ના કરતા આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે, બેરકાબ કરવા માટે ગુજરાતની જનતા, કારણ કે ગુજરાતની જનતાના પરસેવાના પૈસા છે અને વિકાસ થાય ત્યાં ભ્રષ્ટાચાર થાય એમ કહીને હાથ ન ઊંચા કરી દેતા આ તપાસ થવી જોઈએ એવી અપેક્ષા ગુજરાતની જનતા અને મીડિયા રાખે છે. ચલો બિલકુલ, આ તપાસ થવી જોઈએ અને જે પ્રમાણે પદ્મકાંતજીએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીના રાજુભાઈએ કહ્યું, મનીષભાઈએ કહ્યું અને મુખ્યમંત્રી સુધી, સરકાર સુધી આ વાત પહોંચે અને આવા ભ્રષ્ટાચારીઓ ક્યાંક ભવિષ્યમાં આવો ભ્રષ્ટાચાર ન કરે અને એક દાખલો બેસાડવામાં આવે એ જ એક પ્રયત્ન મંતવ્ય ન્યૂઝનો પણ હતો અને એટલે જ મંતવ્ય ન્યૂઝે આ મુહિમ ઉઠાવીને જે તે જવાબદાર વ્યક્તિઓ સાથે સીધી વાત કરી આનો પર્દાફાશ કર્યો. તો ચોપાટ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, ફરી મળીશું નવી ચર્ચા સાથે અને પદ્મકાંતજી પણ આ ચર્ચામાં મારી સાથે જોડાયા બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર અને તમામ ફોન લાઈન પર જે લોકો જોડાયા એમનો પણ આભાર. ફરી મળીશું મંતવ્ય ન્યૂઝમાં, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર.